ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ એ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ભારતના ક્રાંતિવીરો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણો પાઠ પૂરો થઈ ગયો હતો આપણે સ્વાધ્યાય પ્રશ્નની ચર્ચા કરતા હતા એમાં આપણે સ્વાધ્યાય પ્રશ્નમાં ટૂંક નોંધની ચર્ચા કરતા હતા બરાબર છે તો એ ટૂંક નોંધ આપણે જુઓ ટૂંકનોંધમાં બે ટૂંક નોંધ બાકી હતી નંબર ત્રણ વીર ભગતસિંહ પેજ નંબર થર્ટી સિક્સ પેજ નંબર થર્ટી સિક્સ તમારી આ ટૂંકનોંધ છે વીર ભગતસિંહ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ભગતસિંહનું પિક્ચર પણ આપ્યું છે ટૂંકનોદ તમને સમજાવી દીધી છે આજે આપણે એ સ્વાધ્યાયમાં આપેલી છે તો ફરીથી વાંચી લઈએ એની ચર્ચા કરી લઈએ ભગતસિંહ ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં ટ્વેન્ટી એઇથ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ થયો હતો નાઇન્ટીન ઝીરો સેવનમાં થયો હતો પોઈન્ટ વાઇઝ તમે આન્સર લખો મેં તમને એ સમયે પણ સમજાવેલું કે દાખલા તરીકે જન્મ અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું નાઇન્ટીન ટ્વેન્ટી એઇટમાં એથ એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો તેઓ ઇચ્છતા તો બોમ્બ ફેંકી ભાગી શકતા હતા પણ તેમણે તે જ જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદકા નાશ હો દુનિયા કે મજદૂરો એક હો ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અક્ષર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી ભગતસિંહની પંક્તિઓ હતી દિલસે નીકળેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત પ્રીત મેરી મિટ્ટી સે બી ખુશબુ એ વતન આવેગી વિદ્યાર્થી મિત્રો અહીં તમારી ટૂંકનો પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાયની બીજી ટૂંક કરીશું હવે જુઓ તમારી બીજી ટૂંક છે પ્રશ્ન નંબર ત્રણમાં ચોથી ટૂંકનો પ્રશ્ન નંબર ત્રણમાં ચોથી ટૂંકનોંધ છે શ્યામજી કૃષ્ણવર્મા પેજ નંબર થર્ટી સેવન શ્યામજી કૃષ્ણવર્મા પેજ નંબર થર્ટી સેવન શ્યામજી કૃષ્ણ વર્માને વિદેશમાં રહીને પણ પોતાના દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જે તમે આમાં જોઈ શકશો શ્યામજી વર્મા વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો નો જન્મ ઈસવીસન અઢારસો સત્તાવનની ચોથી ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઓગણીસો પાંચની અઢારમી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણવર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ઈસવીસન ઓગણીસો નવમાં લંડનમાં ત્રાફાલ સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને હત્યા કરી તેથી ઢીંગરાને ફાંસી આપવામાં આવી લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા તેમનું અવસાન થયું તેમના પત્ની મૃત્યુ પામ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્યામજી કૃષ્ણ વર્માની ટૂંકનો અહીં પૂર્ણ કરીએ છીએ હવે એક નવી ટૂંકનો બીજી પણ આપણે કરી લઈએ છીએ સ્વાધ્યાય તો તમારું પતિ ગયું છે પાઠ પણ પૂરો થયો છે આપણી પાસે થોડો સમય છે પછી આપણે પાઠ બીમાં નવો પાઠ શરૂ કરીશું આમાં આપણે થોડી બીજી ટૂંકનો જોઈ લઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને મેડમ ભીખાઈજી રુસ્તમ કામા એનું પિક્ચર આપેલું છે મેડમ ભીખાઈજી રુસ્તમ કામા આપણે એમની ટૂંકનો કરીએ મેડમ કામા મેડમ કામાનો જન્મ ટ્વેન્ટી ફોર સપ્ટેમ્બર એટીન સિક્સટી વનના રોજ મુંબઈમાં થયો હતો ઈસવીસન ઓગણીસો ને થી ઓગણીસો સાત સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા ઈસવીસન ઓગણીસો ને પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા તેમણે ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી આ પરિષદમાં તેમણે વંદે મંત્ર અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ વાર હિંમત સૌ પ્રથમ વા હિંમતપૂર્વક ફરકાવ્યો હતો વા એટલે આપણે એને ઝંડો પણ કહીએ છીએ પવન બરાબર છે અને વિદ્યાર્થી મિત્રો મેડમ ભીખાઈજી કામાં આ ચિત્ર આ ટૂંકનાન પણ તમારી અહીં પૂર્ણ થાય જે હજુ પણ હું તમને એક ટૂંકનનું રિવિઝન કરાવું છું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે ચંદ્રશેખર આઝાદને ટૂંકનોન કરીએ છીએ અહીં તમને ચંદ્રશેખર આઝાદનું પિક્ચર પણ આપેલું છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેમનો જન્મ ટ્વેન્ટી થર્ડ જુલાઈ નાઇન્ટીન જીરો સિક્સના રોજ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા અશાકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હથકડી મોટી પડી હતી અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું તમારું નામ શું તો તેમણે કહ્યું આઝાદ પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા નેક્સ્ટ પેરેગ્રાફ કાકોરી ટ્રેન લૂંટમાં તેમણે ભાગ લીધો હતો દેશમાંથી ચાળીસે ક્રાંતિકારીઓ પકડાઈ ગયા આઝાદ ભાગી આઝાદ ભાગી છૂટ્યા તેમને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં ઈસવીસન ઓગણીસો ને એકત્રીસની સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સામે સંઘર્ષ કરતા રહ્યા અને તે પોતાની જ પિસ્તોલથી શહીદી વોરી લીધી ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ કોળી ચલાવી ખાતરી કરીને તેમની પાસે ગઈ હતી અહીં આ ટૂંકનો પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો પાઠ પાંચ અહીં પૂર્ણ થાય છે તમારી પાસે નોટ આવે ત્યારે તમારે સ્વાધ્યાય લખી નાખવાનું હમણાં તમે થોડું પાઠનું વાંચન કરજો બરાબર પાર્ટી પૂરું કરું છું